नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय विज्ञान एकम 9 निवास स्थान अने अनुकूलन विषय बात करशू कि कया स्थल केव स्थल छे अने केव रहेठाण त्यां केवा अनुकूलनो सांधे छे प्राणीओ अने पक्षीओ एना विषे आपणे के सजीवो ज्यां सजीवो रहे छे ते केवा स्थळमां रहे छे त्यांनुं वातावरण केवुं होय छे अने केवा अनुकूलनो सांधे छे एना विषे आपणे वात करवाना छीए। निवासस्थान अने अनुकूलन। हवे आपणे आगळ वात करी के विशाळ सजीवो छे ई के बधी विविधता धरावे छे, आजूबाजूमां ज घणा बधा सजीवो जोवा मळे छे। पछी आगळ आपणे जोयुं के जंगलमां कई वनस्पति प्राणीओ, रणमां कया वनस्पति प्राणीओ जोवा मळे, दरियामां कया वनस्पति ने प्राणीओ जोवा मळे, ए आपणे आगळ कोष्टकमां नोंध्यो। हवे दरियो छे एनामां शुं हशे के वनस्पति ने प्राणीओ एक क्षारयुक्त एटले के खारा पाणीथी घेरायेला होय छे અને તેમના મોટા ભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે। ઓક્સિજન છે એ શું કરે છે, દરિયામાં જે પ્રાણી વનસ્પતિ અને પ્રાણીઓ છે એ ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે, એટલે કે દરિયાના પાણી સાથે એની પ્રક્રિયા થઈ અને હવાનો એ ઉપયોગ કરે છે। રણમાં ખૂબ જ ઓછું પાણી હોય છે તો બધાને ખબર જ છે, અને રણમાં શું હોય કે દિવસના સમયે ખૂબ ગરમી પડે અને રાત્રે ખૂબ ઠંડી હોય, તો રણમાં જે રહેતા પ્રાણીઓ છે કે જે વનસ્પતિ છે એ કઈ રીતે રણમાં જીવી શકે છે અને એ કઈ રીતે એ વિસ્તારમાં શ્વાસોશ્વાસન કરે છે। દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તાર છે, એ આપણે આગળ પણ ભણી ગયા છીએ કે દરિયો અને રણ છે, દરિયા રણમાં શું હોય કે ઘણો ફરક, રણમાં દિવસે ગરમી લાગે અને રાત્રે ઠંડી પડે, જ્યારે દરિયો છે એ શું કરશે દિવસે એનાથી વિરુદ્ધ પ્રક્રિયા કરે છે। તો ચાલો દરિયા અને રણ છે એના વિશે આપણે અલગ અલગ જે પ્રકારના પ્રાણીઓ છે દરિયામાં રહેતા અને રણમાં રહેતા એ પ્રાણીઓ વિશે આપણે અભ્યાસ કરીએ। તો દરિયામાં રહેતા પ્રાણીમાં આપણે માછલી વિશે જોઈએ અને રણમાં રહેતા પ્રાણીમાં આપણે ઊંટની રચના જોઈએ કે ઊંટના શરીરની રચના કેવી હોય છે, એ રણની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એના શરીરમાં કયા કયા અંગોનો વિકાસ કરવામાં આવે છે એ જોઈએ। તો ઊંટ બધાએ જોયો છે ને, ઊંટ છે એના લાંબા પગ હોય અને એના શરીર છે એની જે પગની નીચે શું હશે, ગાદી હશે કે જેથી શરીર જે રણની રહેતી હોય એનાથી શું એને ગરમ લાગે નહીં, અને એ બહુ જ ઓછું પાણી પીવે માટે મૂત્રનો પણ ઓછો ત્યાગ કરશે અને એને પરસેવો બહુ જ ઓછો વળે, એટલે એને પાણી જે એના શરીરમાં જે પાણી છે એની માત્રા ઘટતી નથી। ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતો હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે। એ આ ઊંટ છે ને રણમાં રહેવા માટે આટલું એના શરીરમાં રચના હોય છે કે જે શરીરના જે પગ લાંબા હોય છે, પગના તળિયા છે એના નીચે ગાદીની રચના હોય છે, મૂત્રનો બહુ ઓછો ત્યાગ કરે છે, પછી ઘણા સમય સુધી પાણી વગર રહી શકે છે કારણ કે મૂત્રનો ત્યાગ બહુ ઓછો કરતો હોવાના કારણે। પછી જે એની જે પાણી જે ઊંધ હોય છે, જે ઉપર પીઠના ઉપર એક ઊંચો ભાગ હોય છે એનામાં ચરબીનો સંગ્રહ થાય છે કે જેના કારણે તે લાંબા સમય સુધી પાણી અને ખોરાક વગર પણ એ જીવી શકે છે। પછી છે માછલી। તો માછલી આપણે ઘણી બધી બાબતમાં એના આકાર છે એ આપણને જોયું છે કે આકાર કેવો હોય છે એનો, આગળથી વી આકારનો અને વચ્ચેનો પાછળથી ચપટો, શા માટે એવો આકાર હોય છે કે ધારારેખીય આકાર શું શા માટે હોય છે કે જે પાણીની અંદર હલનચલન કરવા માટે એનો આકાર એવો હોય છે કે જે પાણીને કાપી અને આગળ ગતિ કરી શકે। પછી માછલીના શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે, માછલીઓને ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે, તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવા માટે મદદ કરે છે। પૂંછડી અને મીનપક્ષનો ઉપયોગ ક્યાં કરે છે, તો જે દિશા બદલાવી હોય અથવા પાણીમાં સંતુલન રાખવા માટે તે પૂંછડી અને મીનપક્ષનો ઉપયોગ કરે છે, અને પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ એટલે કે ઝાલરનો ઉપયોગ કરે છે। આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણમાં ટકી રહેવામાં ઉપયોગી થાય છે। હવે પૃથ્વી પર જીવન જીવવા માટે પુષ્કળ વૈવિધ્ય ધરાવતા એટલે કે વિવિધતા ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓ, આપણે ખાલી ફક્ત બે જ ઉદાહરણ લીધા પણ એવા તો પૃથ્વી ઉપર ઘણા પ્રાણીઓ અને વનસ્પતિ છે કે જે જ્યાં રહે છે તેના માટે તે અનુકૂલન સાંધે છે, દરેક જ વિસ્તારમાં જોવા મળતા હોય છે, ત્યાં કોઈકનું લક્ષણ ધરાવતા હોય છે। આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી કે જેના લીધે તે પ્રાણીઓ કે વનસ્પતિઓ તેમના વિસ્તારમાં જીવવામાં મદદરૂપ થાય છે તેને શું કહેવામાં આવે છે, અનુકૂલન।
કે જ્યાં રહે છે તે એ માટે શું કરે છે, ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી ધરાવી અને વનસ્પતિ તેમના વિસ્તારમાં કે પ્રાણીઓ તેમના વિસ્તારમાં જીવવા માટે મદદરૂપ થાય તેમને અનુકૂલન કહેવામાં આવે છે. વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે. જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને શું કહેવામાં આવે છે, તેમનું નિવાસસ્થાન. જ્યાં રહે છે તેને શું કહેવાશે, નિવાસસ્થાન. જેમ કે આપણે જ્યાં આપણું ઘર હોય એ આપણું શું કહેવાશે, નિવાસસ્થાન. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે. નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા. વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોઈ શકે છે. જમીન ઉપર રહેનારા પ્રાણીઓ અને વનસ્પતિઓને ભૂનિવાસમાં રહેલા છે એમ કહેવાય. જે જમીન ઉપર રહે છે પ્રાણીઓ કે વનસ્પતિ એને શું કહેવાશે, ભૂનિવાસસ્થાન. ભૂ એટલે જમીન. ભૂના કેટલાક ઉદાહરણો છે કે જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે, જે ભૂનિવાસસ્થાનના કેટલાક ઉદાહરણો છે. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ કે જે પાણીમાં જીવન જીવે છે તેને જલીય નિવાસસ્થાન કહેવાશે. જે પાણીમાં રહે છે એને શું કહેવાશે, જલીય નિવાસસ્થાન. એના સ્થળ કયા હશે, તો તળાવ, કણક એટલે દલદલ, સરોવર, નદી, સમુદ્ર એ બધા શું છે, જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. દુનિયાના જુદા જુદા ભાગોમાં આવેલા જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠાના વિસ્તાર તથા પર્વતોમાં પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે. હવે જ્યાં રહે છે તે જમીન ઉપર રહે છે કે પાણીમાં રહે છે વનસ્પતિ કે પ્રાણીઓ, એનામાં પણ આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે છે. નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે. જે નિવાસસ્થાનમાં રહેતી વનસ્પતિ કે પ્રાણીઓ છે એ શું હશે, એના જૈવિક ઘટકો. અને અજૈવિક ઘટકો કયા હશે, કે જે ખડકો, ભૂમિ, હવા અને પાણી એ બધા શું થશે, એના અજૈવિક ઘટકો. નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ, હવે આપણે એમ કહીએ કે સજીવ વસ્તુ છે એ બધી જૈવિક ઘટકોમાં આવશે અને જે નિર્જીવ વસ્તુ છે એ બધી ક્યાં આવશે, અજૈવિક ઘટકમાં આવશે. એમાં સૂર્યપ્રકાશ અને ગરમીનો પણ સમાવેશ થાય છે. અહીંયા આપણે આ નિવાસસ્થાન અને અનુકૂલનમાં આપણે વાત કરી કે કઈ રીતના પ્રાણીઓ કે વનસ્પતિ છે જીવન ટકાવવા માટે કઈ જગ્યા ઉપર રહે છે અથવા એ નિવાસસ્થાનને શું કહેવામાં આવે છે. દરિયામાં રહેતા હો તો જલીય નિવાસસ્થાન અને જમીન ઉપર રહેતા હો તો ભૂનિવાસસ્થાન. પછી જૈવિક ઘટકો કયા અને અજૈવિક ઘટકો કયા કયા એ આપણે આ પોઈન્ટમાં ભણ્યા. આવજો વિદ્યાર્થી મિત્રો.